તમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 11 ડિસેમ્બર, બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામ્યુકોએ દરેડ જીઆઈડીસીના 3500 ઉદ્યોગકારોને નોટિસ પાઠવી હતી. વેરા વસૂલાત મુદ્દે જામ્યુકો અને ઉદ્યોગકારો વચ્ચે કાનૂની જંગ છેડાઈ હતી. જામ્યુકો કુલ 47 કરોડનો વેરો વસૂલવા મેદાને પડી હતી. આ કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટે ઉદ્યોગકારોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટમાં હાર્યા પછી જામ્યુકોએ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન કરી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ 24 જાન્યુઆરી 2020 સુનાવણી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે દરેડ જીઆઈડીસીના 3500 પૈકીના 500 ઉદ્યોગકારોએ વેરો ભરી દીધો છે. નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. આજે આ બિલ રાજ્યસભામાં રજૂ થયું છે. બિલ પર સરકાર અને વિપક્ષો વચ્ચે ધારદાર ચર્ચાઓ થઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહ વારંવાર બિલ અંગે સમજૂતી આપી રહ્યા છે. વિપક્ષ આ બિલને બંધારણની વિરુદ્ધ ગણાવી રહી છે. બિલ અનુસાર ભારતના પાડોશી દેશોમાંથી શરણાર્થી બનનારા મુસ્લિમો સિવાયને ભારત નાગરિકતા આપશે. આ બિલ ભારતના બિનસાંપ્રદાયિકતા વિરુદ્ધ હોવાનો આરોપ નિષ્ણાંતો લગાવી રહ્યા છે. પૂર્વના આસામ સહિતના રાજ્યોમાં બિલના વિરોધમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. જામનગરના અગ્રણી વેપારીએ ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને 1 કરોડ ઉછીના આપ્યા હતા, જેની પરત ચૂકવણી પેટે સંતોષીએ 10-10 લાખ રૂપિયાના 10 ચેક આપ્યા હતા. જે ચેક બાઉન્સ થતાં લેણદાર વેપારીએ સંતોષી વિરુદ્ધ કેસ કર્યો હતો. આ કેસ મુંબઈ ચલાવવા સંતોષીએ જામનગર કોર્ટમાં અરજી કરી હતી, જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી. પરિણામે સંતોષીએ ના છૂટકે જામનગર કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. સંતોષીના વકીલે પોતાના અસીલ વિરુદ્ધનો કેસ કાઢી નાખવાની અરજી કરી હતી. જામનગર કોર્ટે આ અરજી પણ ફગાવી દેતા સંતોષીને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત વિધાનસભા સત્રના અંતિમ દિને ગૃહમાં અગત્યનો ખુલાસો થયો છે. સરકારે રાજ્યમાં બેરોજગારો અંગેના અધિકૃત આંકડા જાહેર કર્યા છે. રાજ્યમાં 5,41,500 શિક્ષિત બેરોજગારો છે. ઉપરાંત 14,529 અર્ધશિક્ષિત બેરોજગારો છે. આમ ગુજરાતમાં હાલ કુલ 5,56,029 બેરોજગારો છે. નાયબ મામલતદાર નૈપાલસિંહ જાડેજા ગઈકાલે પેટ્રોલિંગ કરતા હતા. તલાટી મંત્રી ભરતસિંહ ઝાલા પણ તેમની સાથે હતા. બંનેએ જાંબુડા પાસે હાઈવે પર એક રેતી ભરેલા ડમ્પરને અટકાવ્યું હતું. તપાસ કરતા રેતી ગેરકાયદે હોવાની ખબર પડી હતી. દરમિયાન એક અજાણ્યો શખ્સ કાર લઈ ધસી આવ્યો હતો. તેણે નાયબ મામલતદાર નૈપાલસિંહને ફડાકો ઝીકી દીધો હતો. આરોપી અજાણ્યા શખ્સે બંને અધિકારીઓને બેટ બતાવી માર મારવાની ધમકી પણ આપી હતી. સમગ્ર ઘટના અંગે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાલ.